સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર પ્રધાને હિંમતનગર ડિઝાસ્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇમરજન્સી મીટિંગમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી અને બીજી ઘણી સમીક્ષા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાંકડિયાએ હિંમતનગર ડિઝાસ્ટર ખાતે મીટિંગનું આયોજન કર્યું હતું. આ ઇમરજન્સી મીટિંગમાં જિલ્લાના તમામ ખાતાના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જિલ્લાની તમામ નદીઓ અંગે સમીક્ષા કરી હતી. જિલ્લામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તો જિલ્લાના 400 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાતા હોવાની માહિતી પણ તેમણે આપી હતી. જોકે ધરોઈ ડેમના 11મા દરવાજામાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવા બાબતે તેમને પૂછતા તેમણે આ વાતની ખબર જ ન હતી. તેમણે આમાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો. છેલ્લા 2-3 દિવસથી વરસાદની જે પરિસ્થિતિઓ છે, કારણ કે ગુજરાતમાં અને એમાં પણ ખાસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદની પરિસ્થિતિ ઘણી વધારે હતી, એટલે એના સાવચેતીના પગલા રૂપે કે શું પોઝિશન છે સાબરકાંઠામાં, કારણ કે દયા ગઈકાલે 15 મંત્રીઓને પોતપોતાના જિલ્લાઓ પ્રભારી જિલ્લાઓમાં બધાને મોકલ્યા હતા સીએમ સાહેબે, અને મારો હું પણ અહીંનો પ્રભારી છું. એટલે અહીંયા જોયું તો જે અમુક ગામડાઓમાંથી સાવચેતીના પગલા રૂપે થોડા લોકોને ખસેડ્યા છે, લગભગ 400-425 જેવા લોકોને, અને ક્યાંય સ્કૂલોની અંદર લગભગ એને આશરો આપેલો છે. તો કોઈ મુશ્કેલીઓ નથી, એને ખાવા પીવાની બધી વ્યવસ્થાઓ પણ સલામતીના ભાગરૂપે દવાઓ આ તે બધી વ્યવસ્થાઓ કરેલી છે. બીજું, જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે 1,00,000 ક્યુસેક જેવું, 94,000 ક્યુસેક જેવું પાણી અત્યારે છોડેલું છે, એ જ પ્રમાણે એટલી આવક છે. તો પરંતુ અહીંયા સાબરકાંઠાના જે ગામડાઓને 300,000 ક્યુસેક સુધી પાણી છોડો ત્યાં સુધી કોઈ પણ જાતની કંઈ અસર થાય એવી પોઝિશન નથી. એટલે અત્યારે તો સલામત છે, સલામતીના ભાગરૂપે આ લોકોને એલર્ટ કરેલા છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.